नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु पारसुलवा, विद्याधीश विद्यासंकुल इंग्लिश मीडियम प्राइमरी सेक्शन में आप सर्वनु हार्दिक स्वागत करूँ छु। विद्यार्थी मित्रों, घणा समय पछी आपणे ऑनलाइन एज्युकेशन में आगळ जईए छीए त्यारे आज लेसन नंबर 12 गुजराती वार्ता जे छे ए सात पूछड़ियो उंदर ए आपणे जोवाना छे। तो आप सौ शांतिथी आ वार्ता सांभळो एवी आशा राखू छु। एक मोटो कोठार हतो, એમાં પુષ્કળ અનાજ ભરેલું હતું। એકવાર એક ઉંદર આ કોઠાર જોઈ ગયો, જોતા જ એના મોંમાં પાણી છૂટ્યું। એ તો દોડતો દોડતો એની ઉંદરડીને બોલાવી લાવ્યો। ઉંદરડી પણ રાજી રાજી થઈ ગઈ। આટલા દાણા એણે એના પિયરમાં કે સાસરિયામાં ક્યારેય જોયેલા નહીં। બંનેએ નક્કી કર્યું, હવે આપણે અહીં જ રહીશું। એક મોટો અનાજનો કોઠાર હતો અને ત્યાં પુષ્કળ અનાજ ભરેલું હતું। એકવાર ઉંદર આ કોઠાર જોઈ ગયો, ઉંદર જે છે એ એકવાર આ કોઠાર જોઈ ગયો અને એના મોંમાં જોઈને પાણી છૂટ્યું, એના મોંમાં પાણી આવી ગયું। એટલે દોડતો દોડતો તે ઉંદરડીને બોલાવી લાવ્યો અને ઉંદરડીને પણ કીધું કે અહીંયા આવી રીતે અનાજનો કોઠાર છે અને આટલા બધા દાણા છે, તે કોઈ પિયરમાં કે સાસરિયામાં ક્યારેય જોયેલા નહીં હોય। એટલે ઉંદરડી પણ રાજી રાજી થઈ ગઈ અને અહીંયા કોઠારે વહી આવ્યા। બંનેએ નક્કી કર્યું કે હવે આપણે અહીંયા જ રહીશું। બે જણા કોઠીઓ પાછળ છુપાઈને રહેવા લાગ્યા। અનાજનો જે કોઠાર હતો ત્યાં કોઠી હતી ને ત્યાં બંને જણા રહેવા લાગ્યા। થોડા સમય પછી એ ઉંદરડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો। એક બચ્ચાને સાત પૂંછડીઓ હતી તો બીજાને બે અને ત્રીજાને ત્રણ હતી, ચોથાને એક જ પૂંછડી હતી। ઉંદર અને ઉંદરડીની આ વાત સમજાય નહીં, ભગવાને આમ કેમ કર્યું છે? ઉંદર અને ઉંદરડી સાથે રહેવા લાગ્યા। થોડાક સમય પછી તેઓએ ચાર બચ્ચાને જન્મ આપ્યો, એટલે ચાર ઉંદરને જન્મ આપ્યો। તેમાંથી એક ઉંદરને સાત પૂંછડીઓ હતી, એક ઉંદરને બે હતી, એક ત્રીજાને ત્રણ હતી અને એકને એટલે કે ચોથાને એક જ પૂંછડી હતી। એટલે બંનેને કાંઈ સમજણું નહીં, એટલે એણે વિચારવા લાગ્યું કે ભગવાને આવું શું કામ કર્યું હશે। ઉંદરીના ચાર બચ્ચામાંથી એકને કાગડો લઈ ગયો, બીજાને સમડી લઈ ગઈ અને ત્રીજાને બિલાડી ખાઈ ગઈ। ચાર બચ્ચા હતા તેમાંથી એક બિલાડી એક ઉંદરને કાગડો લઈને વહી ગયો, બીજાને સમડી લઈને વહી ગઈ અને ત્રીજાને બિલાડી ખાઈ ગઈ। સાત પૂંછડીવાળું એક જ બચ્ચું બચ્યું, એટલે બંને જણા સાત પૂંછડીયાનું બહુ જતન કરવા લાગ્યા। એટલે સાત પૂંછડીવાળો જે ઉંદર હતો તે છેલ્લે બચ્યો, એટલે બધા તેને ઉંદર અને ઉંદરડી બેનું બહુ સારી રીતે ઉછેર કરતા હતા। એ ઉંદર મોટો થયો એટલે એને નિશાળે બેસાડ્યો। નિશાળાના બીજા ઉંદરોએ એની પૂંછડીઓ ગણી, એક બે ત્રણ એમ સાત પૂંછડી એને હતી। આ જે સાત પૂંછડી ઉંદર હતો તેને એ બંને જણાએ નિશાળમાં બેસાડ્યો અને નિશાળના બીજા ઉંદરો જે હતા તે લોકો ગણવા લાગ્યા કે આને તો સાત પૂંછડીઓ છે। જેમ પૂંછડીઓ ગણવા માંડ્યા એટલે બધા એને ખીજવા લાગ્યા કે ઉંદર સાત પૂંછડીઓ, ઉંદર સાત પૂંછડીઓ। એ સાંજે ઘેર આવ્યો ને મા પાસે રોવા લાગ્યો, મા મા મને નિશાળમાં બધા ખીજવે છે, મને બધા સાત પૂંછડીઓ ઉંદર એવું કહે છે। એટલે એના મમ્મીએ કીધું કે માં રડવાનું શું, આપણે કાલે દરજીની દુકાને જઈને કપાઈ નાખશું। એટલે મા એને દરજીની દુકાને લઈ ગઈ। દરજી વીરા, આની એક પૂંછડી કાતર વડે કાપી નાખ। ઉંદરનીને મમ્મીએ દરજીને કીધું કે દરજીભાઈ મારા ઉંદરની એક પૂંછડી તમે કાપી નાખો। દરજીએ ઉંદરની એક પૂંછડી કાપી નાખી। બીજા દિવસે એ નિશાળે ગયો ત્યારે બધાએ એની પૂંછડીઓ ગણવા માંડી, અરે અરે આ તો છો થઈ ગઈ। ઉંદર જે છે એ બીજા દિવસે સ્કૂલે ગયો તો ત્યાં પાછા બધાને ખીજવા લાગ્યા કે આલે આલે કે આને તો કાલ છ હતી, અત્યારે કાલે સાત પૂંછડી હતી, આજે છ થઈ ગઈ। પાછા બધા એને ખીજવા લાગ્યા, ઉંદર છ પૂંછડીઓ, ઉંદર છ પૂંછડીઓ। એમ એ રોજ એક એક પૂંછડી કપાવતો ગયો, છેવટે એક પૂંછડી રહી તો એને નિશાળના ઉંદરો ખીજાવા લાગ્યા। છ ગઈને એક રહી। પાછો એ નિશાળે ગયો તો પાછા એને બધા ખીજવતા હતા, એટલે એણે એક એક કરતાં બધી પૂંછડી કપાવી નાખી અને છેવટે એક પૂંછડી રહેવા દીધી। તો પાછા બધાને ખીજવા લાગ્યા, છ ગઈને એક રહી। ઉંદરને તો ચેન પડે નહીં, માં કહે દરજી મામા પાસે જઈ આ એક પૂંછડી પણ કપાઈ આવો, પછી આ બધા ઉંદર શું કહીને ખીજવશે, પૂંછડી જ નહીં હોય એટલે શું ગણશે? એને મમ્મીએ કીધું કે ઉંદર તું એક કામ કર, તું દરજી મામા પાસે જા અને બધી પૂંછડીઓ આ એક પૂંછડી જે છે એ પણ તું કપાવી નાખ જેમ બધી પૂંછડીઓ કપાવી છે તેમ। એટલે
પૂંછડી જ નહીં હોય તો તેના કોઈ ખીજ્યું છે જ નહીં અને કંઈ ગણશે પણ નહીં. છેલ્લી પૂંછડી કપાવીને ઉંદર તો પાછો ગયો નિશાળે. બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા, ઉંદર બાંડો, ઉંદર બાંડો. ઉંદર તો સ્લેટ અને પેન મૂકીને ભાગ્યો ઘેર. ઘેર આવીને માને કહ્યું, મા મા હવે મારે ભણવા જ જવું નથી. બધા એને હેરાન કરવા લાગ્યા કે ઉંદર તો બાંડો થઈ ગયો, ઉંદર તો બાંડો થઈ ગયો, એને પૂંછડી વગરનો થઈ ગયો, એને પૂંછડી જ નથી. એટલે પછી ઉંદર જે છે એ સ્લેટ એટલે કે પાટી અને પેન મૂકીને ઘરે વયો ગયો અને એને મમ્મીને કહેવા લાગ્યો કે મા હવે મારે ભણવા જ જવું નથી. આમાંથી આપણને શીખવા મળે છે કે આપણને આપણે કોઈએ કોઈને આવી રીતે હેરાન કરવા જોઈએ નહીં. તો હવે આપણે આગળ શબ્દાર્થ જે છે એ એકવાર જોઈ લઈએ. આમાં શબ્દાર્થ છે એ બહુ ઓછા છે તો તે આપણે એકવાર જોઈ લઈએ. કોઠાર તો ગોડાઉન, પછી અનાજ તો કોર્ન, પિયર એટલે કે ફાધર્સ હાઉસ, તમારા મમ્મી છે એમનું જે ઘર હોય, એમના પપ્પાનું જે ઘર હોય તેને ગુજરાતીમાં પિયર કહેવાય છે અને ફાધર્સ હાઉસ અંગ્રેજીમાં કહેવાય છે, અને તમે એને મામાનું ઘર કહો છો. પૂંછડી એટલે કે ટેઇલ, ખીજવું એટલે કે ટીઝ, અને દરજી એટલે કે ટેલર. તો મિત્રો અહીંયા આપણો લેસન નંબર 12 સાત પૂંછડીઓ અંદર પૂર્ણ થાય છે. આગળ આપણે મુલ્લાનો જાદુ એ પાઠ જોવાના છીએ, તો એનો તમે એકવાર અભ્યાસ કરી લેજો. આ પણ એક વાર્તા છે અને પછી ધીમે ધીમે આપણે આગળ વધીશું. તો અહીંયા આપણું આજનું વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે. હોમવર્ક તમને PDF દ્વારા મોકલી આપવામાં આવે ત્યારે તમારે ફેરબુક અને ટેક્સ્ટબુકમાં કરી નાખવું. ધન્યવાદ.